તેમના સેટ પરનું સેક્સનું સિક્રેટ સામે આવી છે ગેરૈયામાં ઇન્ટિમસી કોઓર્ડિનેટરની હાજરીમાં બોલ્ડ સીન કેવી રીતે શૂટ થયા સિલિકોન બ્રાથી પેનિસ કપ સુધીના સરંજામની સર્જાય છે હોટ સીન આ શુક્રવારે એટલે કે અગિયારમી ફેબ્રુઆરીના રોજ દીપિકા પાદુકોણ અને અનન્યા પાંડેની ફિલ્મ ઘેરૈયા ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થઈ રહી છે રિલીઝ થતાં પહેલાં જ આ ફિલ્મ તેના ઉત્કટ પ્રણય દ્રશ્યો એટલે કે ઇન્ટિમેન્ટ સીન્સને કારણે ચર્ચામાં છે દીપિકાએ પણ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી સાથે એવા બોલ્ડ સીન આપ્યા છે જે તેણે અગાઉ ક્યારેય નથી આપ્યા થોડા દિવસો પહેલાં સિદ્ધાંત ચતુર્વેદીએ પણ જણાવ્યું હતું અને કબૂલ્યું હતું કે ગહેરૈયા દેશની સૌ એવી ફિલ્મ છે જેમાં ઇન્ટિમસી કો ઓર્ડિનેટરનો ઉપયોગ થયો હોય આ ઇન્ટિમસી કોઓર્ડિનેટર વરી કઈ બહેલા છે અને ફિલ્મોમાં તેની જરૂર શા માટે પડવા લાગી એટલું જ નહીં ફિલ્મમાં તેનું કામ શું હોય છે આ વિશે જરા માંડીને વાત કરીએ અંગ્રેજીમાં કહેવત છે કે સેક્સ ઇઝ ધ ઓલ્ડેસ્ટ સેલેબ્સ પ્રોડક્ટ સેક્સ એ દુનિયાની સૌથી જૂની અને સૌથી વધુ વેચાતી પ્રોડક્ટ છે આ વાત ઓટીટી તરીકે ઓળખાતી વિડીયો સ્ટ્રીમિંગ કંપનીઓ બરાબર જાણે છે અધુરામાં પૂરું સેન્સરશીપની પણ મર્યાદા નડતી ન હોવાથી ડિજિટલ પ્લેટફોર્મમાં પીરસાતા કન્ટેન્ટમાં બોલ્ડનેસની હદ પાર કરવામાં આવી હોય તેવું ઘણીવાર લાગે છે ડિજિટલ પ્લેટફોર્મ પર રજૂ થતી વેબ સિરીઝ હોય કે ફિલ્મો તેમાં વિગતવાર ફિલ્મવામાં આવતા ઇન્ટિમેન્ટ સીન્સ અચૂક ઉમેરવામાં આવે છે ઉલ્લુ અને ઓલ્ટ બાલાજી જેવા પ્લેટફોર્મ્સ તો આ પ્રકારની સામગ્રીને કારણે જ વિવાદમાં આવ્યા છે પરંતુ રસપ્રદ વાત એ છે કે આ ગરમાગરમ સીન પડદા પાછળ જેવા દેખાય છે તેવા રિયલમાં શૂટિંગ વખતે જરાય હોતા નથી વળી પાછળથી કોઈ અભિનેત્રી મી ટુ પ્રકારનો આક્ષેપ લગાવીને પ્રોડ્યુસરોની વાટ લગાવી દે તેવું જોખમ હવે કોઈ પ્રોડક્શન કે સ્ટ્રીમિંગ કંપની લેવા માંગતી નથી આથી જ વાયા હોલીવુડ આપણે ત્યાં બોલીવુડમાં પણ આ પ્રકારના બોલ્ડ સીન માટે શૂટિંગના સેટ ઉપર ખાસ ઇન્ટીમસી કોઓર્ડિનેટેડ રાખવાનો રિવાજ પ્રચલિત થયો છે આ કો કોઓર્ડિનેટર બરાબર ધ્યાન રાખે છે કે ચુંબન કે સેક્સ સીન દરમિયાન કલાકારો કમ્ફર્ટેબલ ફીલ કરે અને આ સીન્સમાં ક્યાંય અજુકતું કે મર્યાદા ભંગ જેવું ન લાગે નાટકોની દુનિયામાં ઇન્ટિમસી કોરિયોગ્રાફર શબ્દ પ્રચલિત હતો બે હજાર સત્તરમાં હોલીવુડમાં હાર્વે વિન્સ્ટિન નામના પ્રોડ્યુસર ઉપર જથ્થાબંધ સ્ત્રીઓએ જાતીય સતામણીના આક્ષેપો લગાવ્યા બાદ મી ટુ મૂવમેન્ટ શરૂ થઈ તેમાં એ વાત હાઈલાઇટ કરવામાં આવી કે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં અવારનવાર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ તથા ગેરવર્તન થાય છે ત્યારબાદ અમેરિકન એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ટિમેસી કો ઓડિનેટરી ડિમાન્ડ થવા લાગી હતી હોલિવૂડ સ્ટાર્સ એમિલી મિડ સહિતના એક્ટર્સે ઇન્ટિમેન્ટ સીન્સ દરમિયાન સેફ ગાર્ડ્સની માગણી કરી હતી ઘણીવાર ફિલ્મમાં સ્ટાફ ડિરેક્ટર્સ કરારમાં ઇન્ટિમેટ સીન્સ અંગે ચોક્કસ કરાર થયો હોય તેવું છતાંય તે વાત માન્ય રાખતા નથી આથી જ સ્ટાર્સે ડિમાન્ડ કરી હતી કે આ પ્રકારના સીન દરમિયાન સેટ ઉપર ઇન્ટિમેસી કો ઓર્ડિનેટર હોવો જરૂરી છે બે હજાર બારમાં કાજલ અગ્રવાલ ડિરેક્ટર કેવી આનંદની ફિલ્મ માંતરમમાં સાઉથ એક્ટર સૂર્યા સાથે લીડ રોલમાં જોવા મળી હતી આ ફિલ્મમાં કાજલ તથા સૂર્યા વચ્ચે કિસિંગ સીન હતો આ સીનમાં વીએફએક્સ એટલે કે વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ સીનનો વિડિયો બે હજાર સોળમાં વાયરલ થયો હતો કાજલ અગ્રવાલે ગ્રીન રંગના કુશનને કીસ કરી હતી જ્યારે સૂર્યએ પ્લાસ્ટિકની શીટને કીસ કરી હતી ત્યારબાદ એડિટિંગ મદની મદદથી આ બંને એક્ટર્સ એકબીજાને કીસ કરતા હોય તે રીતનો સીન ક્રિએટ કરવામાં આવ્યો હતો